પોરબંદર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે, જેમાં ટ્રાફિક નિયમન અંગે પણ ખાસ વ્યવસ્થા કરાઈ હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. પોરબંદર ખાતે યોજાનાર જન્માષ્ટમીના લોકમેળામાં હજારોની જનમેદના ઉમટી પડશે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કટિબદ્ધ હોવાનું એસપી ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે લોકમેળામાં 7 એક્ઝિટ ગેટ હશે. તમામ ગેટ પર એક પીએસઆઈની આગેવાનીમાં 6 પોલીસ કર્મીઓ રાઉન્ડ ક્લોક ફરજ બજાવશે અને તેઓની પાસે બ્રેથ એનેલાઇઝર પણ હશે, જેથી નશાખોર તત્વોએ મેળામાં પ્રવેશ પહેલા જ ઝડપી લેવાશે. ઉપરાંત લોકમેળામાં 250 જેટલા સીસીટીવી કેમેરા, ખોવાયેલા બાળકો માટે રાઉતીની વ્યવસ્થા અને લોકોની સુરક્ષા માટે 12 જેટલા ટાવર લગાવાશે. મોબાઈલ ચીલ ઝડપ અને વાહનોની થતી ચોરી અટકાવવા એસઓજી પેરોલ ફર્લો સ્કવોડ એલસીબી સહિત 11 પોલીસ જવાનોની ટીમ તૈનાત રહેશે અને 5 વોચ ટાવર પર તૈનાત રહી પોલીસ સતત મેળા ગ્રાઉન્ડ પર ચાંપતી નજર રાખશે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસની 6 સી ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં દરેક ટીમમાં 1 પીએસઆઈ અને 4 મહિલા પોલીસ કર્મચારી ફરજ બજાવશે. 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 30 પીએસઆઈ સહિતના 815 પોલીસ કર્મચારીઓ જન્માષ્ટમીના લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સેવા આપશે. ઉપરાંત મેળા સુધીના રસ્તે ટ્રાફિક જામ ન થાય તે માટે પણ ખાસ આયોજન કરાયું છે. મેળામાં પોલીસ રાઉતી ખાતે સ્થળ પર જ એફઆઈઆર નોંધણી, બાળકો મિસિંગ કમ્પ્લેઇન તથા એનાઉન્સ, મોબાઈલ ચોરી એફઆઈઆર તથા મોબાઈલ મિસિંગ નોંધણી, વાહન ચોરી એફઆઈઆર સહિતની વ્યવસ્થા કરાઈ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મેળાનું આયોજન તારીખ 25-29 સુધી મેળાના મેદાન ખાતે કરવામાં આવેલું છે. આ મેળાની અંદર લોકો સુખ શાંતિથી મેળાનો આનંદ લઈ શકે સલામતીપૂર્વક, એના માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. જેની આપને વિગતો આપું તો અમારો જે પોલીસનો જે બંદોબસ્ત છે, ખાસ કરીને 2 સેક્ટરની અંદર વિભાજન કરવામાં આવેલું છે. એમાં સેક્ટર 1ની અંદર રોડ અને પાર્કિંગ બંદોબસ્તનો સમાવેશ કરેલ છે. ગત વર્ષ કરતા આ વર્ષની વિશેષ વાત કરીએ તો ગયા વર્ષે 5 પાર્કિંગ પ્લોટ હતા, જેની સામે આ વખતે વધારી અને 9 પાર્કિંગ પ્લોટ આ વખતે રાખવામાં આવેલા છે. આ ઉપરાંત પોરબંદર શહેરની અંદર આવતા અલગ અલગ રસ્તાઓમાં જાહેરનામા બહાર પાડી અને વન વે નો એન્ટ્રી, ટુ વ્હીલર માટેની એન્ટ્રી અને 4 વ્હીલર માટેની એન્ટ્રી એમ અલગ અલગ રસ્તાઓના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે, જેની પણ આપને પ્રેસ નોટના માધ્યમથી તમામ વિગતો આપવામાં આવેલી છે. સાથે અમે એક ડિજિટલ ડિસ્પ્લે દ્વારા પણ આપના માધ્યમથી પણ તમામ લોકો આ બાબતમાં માહિતી મેળવી શકે એ માટે અમે પ્રસારિત કરનાર છીએ. ખાસ કરીને વિશેષ વાત કરીએ તો પાર્કિંગ પ્લોટની અંદર કેટલી સ્પેસ અવેલેબલ છે એના માટે પણ અમે આ વખતે 2 ડિજિટલ ડિસ્પ્લે, એક કમલાબાગ સર્કલ ખાતે અને એક વીરભનુની ખાંભી ખાતે રાખવામાં આવનાર છે, જેથી આવનાર લોકોને ખબર પડે કે કયા પાર્કિંગ પ્લોટની અંદર કેટલી સ્પેસ છે, અવેલેબલ છે, જેથી લોકો પોતાની જાતે નિર્ણય લઈ અને કયા પાર્કિંગ પ્લોટમાં જવું એ નક્કી કરી શકે. આ ઉપરાંત કોઈ પણ વાહન બંધ પડી જાય તો એના માટે 2 વ્હીલ અને 4 વ્હીલની ક્રેનની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. આમ ટ્રાફિકનો ફ્લો સ્મૂધ રહે એના માટે અમે ગત વર્ષ કરતા આ વખતે પાર્કિંગ પ્લોટની સંખ્યા વધારી છે. પોલીસનું અમારું જે ડિપ્લોયમેન્ટ છે એ પણ ગત વર્ષ કરતા અમે આની અંદર વધારેલું છે. સેક્ટર 2 એટલે કે મેળા ગ્રાઉન્ડના અંદરની જે બંદોબસ્તની વાત કરીએ તો મેળાની અંદર એન્ટ્રી અને એક્ઝિટ માટેના કુલ 7 ગેટ આવેલા છે. આ તમામ ગેટ ઉપર અમારી 1 પીએસઆઈ અને 6 માણસો સાથેની ટીમ તૈનાત રહેશે, જે મેળામાં પ્રવેશતા શંકાસ્પદ ઈસમોને બ્રીથ એનેલાઇઝરની મદદથી ચેક કરી અને સાથે સાથે આ ટીમને બોડી વન કેમેરા પણ આપવામાં આવેલા છે, જેથી પાછળથી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ વિશે તપાસ કરવાની થાય તો એના વિશેની પોલીસ પાસે પહેલેથી માહિતી અને ઇન્ફોર્મેશન
અને ડિજિટલ એવિડન્સ પણ એની અંદર અમને મળી રહેશે. આ ઉપરાંત મેળાની અંદર અલગ અલગ 5 જેટલા વોચ ટાવર્સ મૂકવામાં આવેલા છે, જેની ઉપર બાઇનોક્યુલર અને ઓકી ટોકી સાથે પોલીસ છે તૈનાત કરવામાં આવશે, જે સમગ્ર મેળા ઉપર છે એ પોતાની ચાંપતી નજર રાખશે. મેળાની અંદર આ વખતે વાત કરીએ તો કુલ 4 ઝોનની અંદર છે એ અલગ અલગ રાઇડ્સ અને બજારો છે એ બનાવવામાં આવેલા છે, જે તમામ ઝોન ઉપર ખાસ કરીને વુમન સેફ્ટી માટે અમે સી ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં એક પીઆઈના નેતૃત્વ હેઠળ અમારી 4 ટીમ છે એ સતત 4-4 ઝોનની અંદર કાર્યરત રહી અને મહિલાઓની સેફ્ટી માટે ખાસ કરીને આ ટીમ જે કાર્યરત રહેશે અને મહિલાઓ સાથે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ છેડતી કે ધક્કામુક્કી કરી અને એમની સાથે કોઈપણ ગેરવર્તન ન કરે એના માટે આ ટીમ જે સતત કાર્યરત રહેશે. આ ઉપરાંત મેળાની અંદર સીસીટીવી કેમેરા છે એ પણ પૂરતી સંખ્યાની અંદર લગાડવામાં આવશે અને આ તમામ સીસીટીવીનું મોનિટરિંગ છે એ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અને નગરપાલિકાની ટીમ એમ સંયુક્ત રીતે કરવામાં આવનાર છે. આ ઉપરાંત કોઈપણ ખોવાયેલ વ્યક્તિ અંગેની માહિતી અને એના પ્રચાર પ્રસાર માટે પણ અમારો જે ત્યાં પબ્લિક એનાઉન્સ સિસ્ટમ ઉપર પણ પોલીસની અમે તૈનાતી કરવાના છીએ અને ખાસ કરીને જે અમારો કંટ્રોલ રૂમ છે એ કંટ્રોલ રૂમ ઉપર કોઈપણ વ્યક્તિની કોઈપણ વસ્તુ અથવા વ્યક્તિ ગુમ થાય તો એની ઉપર તાત્કાલિક એક્શન લઈ શકાય અને ઇવન ફરિયાદ પણ સ્થળ ઉપર જ એની થઈ શકે એટલા માટેની પણ અમે વ્યવસ્થા ત્યાં આગળ કરેલી છે. તેથી કોઈપણ વ્યક્તિનું મોબાઈલ સ્નેચિંગ, પર્સ નું પિક પોકેટિંગ અથવા વાહન ચોરી કે બાળક ગુમ થવાના આ તમામ બનાવોની નોંધ છે એ સ્થાનિક મેળા ગ્રાઉન્ડ ઉપર જ થઈ શકે એના માટેની પણ અમે આ વખતે વ્યવસ્થા કરેલી છે. આ ઉપરાંત ચેઇન સ્નેચિંગ, પિક પોકેટિંગ અને એન્ટી રોમિયો એક્ટિવિટી અટકાવવા માટેની અમારી LCB, SOG, પેરોલ અને ડિસ્ટાફની એમ સંયુક્ત ટીમો બનાવી અને એ પણ 4-4 ઝોનની અંદર આ ટીમો છે અમારી કાર્યરત રહેવાની છે. ઉપરાંત કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો એવી કન્ટીજન્સીને પહોંચી વળવા માટે અમારી 2 QRT ટીમ પણ સતત મેળા ગ્રાઉન્ડ ઉપર છે એ તૈનાત રહેશે. આ ઉપરાંત ચાલુ વર્ષે અમે મેળાની અંદર કોઈપણ પ્રકારનું ક્રાઇમ ન થાય અને કોઈપણ મોબાઈલ સ્નેચિંગ, પિક પોકેટિંગ આ પ્રકારના બનાવ ન બને એના આગોતરા આયોજન રૂપે પણ અમે છેલ્લા 15 દિવસથી પોરબંદર શહેર અને જિલ્લાની અંદર અલગ અલગ કોમ્બિંગ ઓપરેશન કરેલા છે. આ ઉપરાંત શહેર અને જિલ્લાના જે હિસ્ટ્રીસીટર અને MCR છે આનું ચેકિંગ કરવામાં આવેલું છે, પ્રોહિબિશનની ડ્રાઈવ આપવામાં આવે છે અને વેહિકલ ચેકિંગની ડ્રાઈવ પણ કન્ટિન્યુઅસ છેલ્લા 15 દિવસથી કરવામાં આવે છે. તો આ તમામ પગલાઓને ધ્યાનમાં લઈ અને પોરબંદરનો જે લોકમેળો છે એ લોકો એક આનંદપૂર્વક આ લોકમેળાનો આનંદ લઈ શકે અને કોઈપણ જાતનો ભય રાખ્યા વગર તમામ મહિલા, બાળકો, વૃદ્ધો, આબાલ અને નાગરિકો એમ સૌ મેળાનો આનંદ લઈ શકે એના માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આપ આનંદથી આ લોકમેળાનો આનંદ માણવા માટે આવી શકો છો.